થેન્ક યુ. યમનની અંદર ઘણું બધું થઈ શકે એવું છે, પણ આ બસ આટલું. ક્યાંકથી અવાજ આવ્યો કે હવે એને વગાડવા દો, એટલે મેં પછી ચાલુ કરી દીધું. ના ના, બરાબર છે. પણ આમાં શું છે, આત્મીયતા તો જ વધે કે બંનેનું ઇન્વોલ્વમેન્ટ સાથે હોય. બિલકુલ, મને પણ મજા, તમને મજા જ આવતી હશે તો જ ગાતા હશો ને બધા. થેન્ક યુ. તો આજે આ એક પાછો હજી એક નવો જ પ્રયોગ તમારી સામે કરીશ. હું છે ને ગઈકાલે મારી દીકરીને રમાડતો હતો, તો મને એક બહુ જ સરસ એક વિચાર આવ્યો કે આપણે આમ માતાજીની વંદના કરીએ, બિલકુલ કુળદેવીની પ્રાર્થના કરીએ, બધું બરાબર છે. આપણે જે જીવતા જાગતા આપણા માતૃ શરીર છે, ક્યારેક એની આપણે વંદના કરવાનું ચૂકી જતા હોઈએ છીએ. એના કેટલા બધા રોલ હોય છે. જ્યારે બાળક જન્મ લે, બાળકી હોય, ત્યારે એ દીકરીના સ્વરૂપમાં હોય. પછી તમે જુઓ તો એ ક્યારેક બહેનના સ્વરૂપમાં ભાઈનું રક્ષણ કરે, રાખડી બાંધે. પછી એના લગ્ન થાય એટલે એક પુત્રવધુના જે બી એના નિયમો છે એ પાળતા હોય. પછી એ કોઈની માતા બને તો એ માના જે નિયમો છે, માનું જે કર્તવ્ય છે એ પાલન કરતી હોય. પાછું એના ઘરે દીકરી થાય એટલે પાછું એ સર્કલ ત્યાંથી પાછું શરૂ થાય. તો આવા ચાર પ્રકાર મેં જોયા કે દીકરી, બેન, પુત્રવધુ અને માતા. તો એના ગીતની એક મેડલે મારા ખ્યાલથી આ પ્રયોગ કદાચ હું તો ફર્સ્ટ ટાઈમ કરીશ, કોઈ કરેલો હોય મને ખ્યાલ નથી. પણ આજે ભાવનગરમાં મને ગઈકાલે મારી દીકરીને રમાડતો હતો તો એક વિચાર આવેલો હતો, તો આજે હું તમારી સમક્ષ કોશિશ કરીશ. થેન્ક યુ. Thank you.
થેન્ક યુ સો મચ, થેન્ક યુ. એટલે જીવતા જાગતા માતૃવંદના આપણે કરી લેવી જોઈએ મને એવું લાગે છે. હમણાં રાઉન્ડ નવમી ગઈ તો એક એવો પણ વિચાર, આજે જ બધું જુગલભાઈ યોગાનું યોગ એવું થઈ રહ્યું છે. તમે આ કોઈ પણ યુટ્યુબ ચેનલ મારું કોઈ પણ સાહિત્ય જોજો, આ વસ્તુ નથી વગાડતો ક્યારેય. આજે ખબર નહીં એક અંદરથી પ્રેરણા થઈ રહી છે અને ભાઈ મને દર વખતે ઈશારો કરે એટલે મને મન થાય. રામનવમી ગઈ તો અલગ અલગ ચોપાઈઓ આપણે ગાતા હોઈએ જનરલી રામચરિત માનસની, તો એના અલગ અલગ ઢાળ હોય છે, અલગ અલગ રાગ હોય છે. આપણે એને ખરેખર ઢાળ કહેવાય પણ બધા લોકો રાગથી પરિચિત છે કે અલગ અલગ રાગમાં ચોપાઈ એવો ગવાતી હોય છે. તો હું એવી કોશિશ કરીશ કે બધી ઘણા બધા ઢાળની અંદર ચોપાઈઓ ફેમસ થયેલી છે તો એ બધાને એક કમ્પોઝ કરીને એક 5 મિનિટનો સ્લોટ ચોપાઈઓનો એક તમારી સમક્ષ રજૂ કરવા માંગીશ. થેન્ક યુ. મોડું નથી થતું ને કોઈને આમ, અને એટલે ડાયરો કીધો એટલે તમે હાચે હાથ ન માની જાઓ કે ડાયરો છે. હા મોજ તો છે જ. પેલા ભાઈ જુગલભાઈ માટે તાલીઓ પાડો. આપણે મોટા મોટા ઓડિટોરિયમમાં જવું છે ને આપણે. હા ના દિલથી થેન્ક યુ. જુગલભાઈ સાથે વર્ષો જૂનો નાતો છે. મોજ જે પહેલું મોજ થયેલું હતું ત્યારથી હું એમની સાથે સંકળાયેલો છું. તો એક ખૂબ આનંદ થાય કે ભાવનગર ખાતે એક આ પ્રકારનું ઓડિયન્સ ઊભું કરેલું છે. કારણ કે તમે જાણો છો એ રીતે સિતાર, તમે કેટલાય સોલો સિતારનો શો સાંભળેલો છે? એક વાર હાથ ઊંચો કરો. આ ટાઈપનો ક્રેડિટ ગોસ ટુ શાહ સાહેબ ને જુગલભાઈ.
થેન્ક યુ સો મચ. છેલ્લી લગભગ 15-20 મિનિટ, 10 મિનિટ, 5 મિનિટ, તમે બધા ગંભીર એટલા થઈ ગયા છો, મને બીક લાગે છે કે હવે બસ. હો ભાઈ હવે બસ. અચ્છા, એટલે ભક્તિ સંગીત હતું એટલે ગંભીર રહેવાનું એવું? અચ્છા અચ્છા અચ્છા. જવા જ દઉં. અચ્છા, મેડલે જવા દઉં. અચ્છા ઓકે. અચ્છા, હા, મને એવું સમજાણું. ઓકે, ઓલ્ડ, ઓકે, બધું આમ મારે હે આ, તમે આમ બોલો છો, પાછળથી આમ આમ કરે છે. ઈ નહીં, ઈ નહીં, ઈ નહીં, આ બાજુથી, આ બાજુ. હે? ના ના, બિલકુલ બિલકુલ. એટલે ઈ મજા લઈ લીધી, હવે દરબારીની આવતા પ્રોગ્રામમાં. એક મિનિટ, આ મારે શું છે, આગળ બેઠેલાને થોડાક શું છે રાજી રાખવા પડે, તમે સમજો બધું. આ બધું બહુ બેલેન્સવાળું જોઈએ જરાક. એમનો ફોન વાગ્યો ને, એમાંથી મને એક પ્રેરણા થઈ. અત્યારે નહીં, એમના ઘરે ગયો તો અત્યારે. અત્યારેનો ફોન સાયલેન્ટ ઉપર છે, અમુકના નથી. એ ફોન ઉપરથી મને એક ગીત યાદ આવ્યું. એટલે આઈ મીન, એ જ રિંગટોન એમની જે છે ને, એ જ રિંગટોનની આસપાસની, પછી મેડલે જે ભગવાન પ્રેરણા કરે એ વગાડીશ. થેન્ક યુ. Thank you.
પેમેન્ટ એવું જોઈએ ને, આ ઘરનો ડાયરો છે એટલે બાકી આવું ન બોલાય જાહેરમાં. ગઝલ થોડું આમ શું છે, ગઝલમાંય થોડુંક એમ થોડી હેવી ગઝલ વગાડવાની કોશિશ કરીશ. ઓલું બધું તમે સાંભળો છો, ચાંદી જૈસાન ને નયન ને બંધ રાખીને, આ બધું ક્યારેય સાંભળ્યું છે? જો આજે જે વગાડ્યું હું તમને નવું પીરસવા આવ્યો છું, નવો ટેસ્ટ ડેવલપ કરવા આવ્યો છું, તો મને એવું વગાડો દે. ઓલું તો હું બધું વાગતું જોઈ છે ને બીજા ગાતા જોઈ છે,
હું એક ટ્રાય કરું કંઈક અલગ કરવાની. થેન્ક યુ. હા, ફ્યુઝન જેવું. ઓકે. તમને ગઝલની સાથે અમુક ગીતો તમે એવા જોશો કે દશકો પછી બનેલા ગીતો છે, કદાચ 20-20 વર્ષ પછી ગીતો બનેલા છે, પણ છતાંય એની જે ફ્રેગરન્સ છે એ સેમ છે. હું એ જ ફોર્મેટમાં વગાડીશ, પણ તમને જરાય એમ નહીં થાય કે આ કંઈ અલગ જઈ રહ્યું છે. ખાલી એની ટ્રીટમેન્ટ બદલવાથી એ વસ્તુ અલગ થાય. જેમ કે વર્ષોથી કોઈને કોઈ એક પ્રોડક્ટ આપણે લેતા હોય, પ્રોડક્ટ એકની એક હોય પણ એનું પેકિંગ બદલતું હોય, તો એ ટાઈપથી મ્યુઝિકમાં પણ એવી જ વસ્તુઓ છે. થોડું આપણે અહીંયા આવેલા છીએ તો જ્ઞાનવર્ધન કરીને પણ જાય, ખાલી આનંદ નહીં. તો એ ગઝલ એવી પેશ કરું છું તમારી સમક્ષ જી સ્કેલની અંદર, કે એમાં તમને બધા જ ફ્લેવર મળશે અલગ અલગ દશકોના. થેન્ક યુ. Thank you.
થેન્ક યુ સો મચ. તો તમે જોશો કે લેટેસ્ટથી માંડીને એકદમ જૂનું, વચ્ચેની ગઝલ, ગોરભાઈ પનગઢ પે, બધા જ ફ્લેવર સેમ છે. એક સાથે જ મેં સેમ બીટમાં સેમ રાગમાં બધું વગાડેલું, પણ પેકિંગ અલગ છે. મેં કીધું એવી રીતે. તો હવે આઈ થિંક 15 મિનિટ હવે બાકી. તમે તો કોઈ જુગલભાઈ સિલુગ ત્યાં વગાડવા જેવો રાખવો છે ને મને, ક્યાં વાત છે. તો એક મિનિટ હવે સ્ક્રિપ્ટ ઉપર જોવું પડશે. હા, કોણે રહેમાન સાહેબનું નામ લીધું હતું ને કોકે? હા, આવા જ દઈ. કોઈ પણ પ્રોગ્રામ હોય, રહેમાન સાહેબ વગર લગભગ આજના પ્રોગ્રામ શક્ય નથી, એટલું એમનું પ્રદાન છે. એકવાર એમના માટે આપણે તાળી વગાડી. અને હું બહુ ભાગ્યશાળી છું કે મને એમની સાથે કામ કરવાનો અવસર મળેલો છે. Thank you.
થેન્ક યુ સો મચ, થેન્ક યુ. તમે બધાએ મારી પરીક્ષા સારી આવી લીધી, હવે હું પણ થોડીક લઉં ને, એટલે તમારી નીંદર ઉડી જાય, બધા સજાગ થઈ જાઓ, ટટાર બેસી જાઓ બધા. આમાં ટીચર્સ ડેમાં મને આમ બાળપણમાં શિક્ષક બનવાનો બહુ શોખ હતો, હવે હવે આ રીતે અમે બનીએ. હા, ના વાંધો નહીં, વાંધો નહીં, વાંધો નહીં, વાંધો નહીં. પછી મને જ નહીં લે ફોકસમાં, થોડું ઓછું ખીજાવાનું માપને. તો હવે હું છે ને અમુક ટ્યુન વગાડીશ, અમુક મારા મિત્રો પણ ટ્યુન વગાડશે, તમારે ઓળખવાની. પણ શરત એટલી કે હાથ ઊંચો કરવાનો, જો આમ શિક્ષક જેવું કરું, શરત એટલી કે આપણે હાથ ઊંચો કરવાનો, ટ્યુન પૂરી થઈ જાય પછી જ હાથ ઊંચો કરવાનો, ત્યાં સુધી આડોશ પાડોશમાંય નહીં કહેવાનું કે મને આવડે છે. આ બધા નિયમો છે, બરાબર ને? રાજી થઈ જાવ તો સાહેબ કેમ કરવા. અઘરું પૂછું કે સેલું સાહેબ ક્યાં ગયા, આવે છે ને? હા, જોજો ભાઈ, એને મારે જો, તમે એને અંડર એસ્ટિમેટ કરો છો, હજી કહું છું. હા, અઘરું પૂછું સહેલું પૂછું? અઘરું. અચ્છા, ઓકે, ચાલો, ઓકે, ચાલો. મેં જો આ જ વાંધો, હું એટલે રાહ જોતો હતો. આ બોલ્યા ને, હવે અડધું પેમેન્ટ એમની પાસેથી લેવાનું છે. વચ્ચેથી કેમ બોલ્યા? ભાઈ, એ તો થોડુંક તો મારી પોલિસી ઓલી સ્ટાર વાળું રાખીને એમાં આપણે વીમા લઈએ, એમાં કેમ નીચે ઓલું બધું લખેલું હોય ફૂદડી. હા, તો હવે બીજું એકાદું પૂછીએ, થોડું અઘરું પૂછું સાહેબ. તો મારે સહેલું પૂછવું પડશે એને. ઓકે, આ ખાલી ને ખાલી તમે બધા હાથ ઊંચો કરજો, પણ હું એક જ વ્યક્તિને પૂછીશ. આવડી ગયો સાહેબને, બોલો તો. હા બોલો ને સાહેબ, તો પછી. નહીં નહીં, જો આપણે આ એ શરત નહોતી હે, તમે સાહેબને એવું નહીં કરો. એ આવતા મોટા ઓડિટોરિયમમાં આ દેવભાઈ છે આપણા કીબોર્ડિસ્ટ, ખૂબ સરસ રહેમાન સાહેબ પાસે શીખેલા છે, ભાવનગરનો રત્ન છે. ઘણા છેલ્લા વર્ષોથી મને લાભ આપે છે એમના કીબોર્ડ પ્લેઇંગનો, હું ખૂબ આભારી છું. તો એક પ્રશ્ન તમે પૂછી લ્યો, આ અઘરું પૂછજો, કોઈ ન આવડવું છે. ક્યા બાત હે, બરાબર છે, લગજા ગલે, ક્યા બાત હે. કોણે ગાયેલું છે? લતાજીએ ગાયેલું છે. હવે સંગીત કોનું છે, ઈ કયો?
ક્યાં બાત હે, ક્યાં બાત હે, વાહ. મદન મોહન સાહેબે સિતારનો જેટલો પ્રયોગ કરેલો હશે ને ગીતોમાં, એટલો લગભગ કોઈ ઓછા વ્યક્તિઓએ હશે કે પ્રયોગ કરેલો હશે. આપણે આ સવાલ જવાબ પછી મને યાદ ખાલી કરાવજો, ભૂલી જાઉં છું. મદન મોહન સાહેબનું એકાદી રચના આપણે ટ્રાય કરશું, બરાબર ને? હા, થોડા સવાલ પૂછી લઉં ને, મને આમ એમ થાય કે હું શિક્ષક બની ગયો એમ. હવે હાજી બધાનો વારો આવવા દઉં એમ. હા, એમ કહો ને. ઓકે ઓકે, આપણે તબલાનો એક વારો લઈએ, બરાબર. કોઈ 22-25 વર્ષનું કોઈ છે વચ્ચે? 22-25 વર્ષની ઉંમરનું કોઈ છે? આ મારો કુંવારો જણ છે, જુગલભાઈ ને હું દેખાડો છું. થઈ ગયું, તારો વારો આવી ગયો, થઈ જાય, તારે લગ્ન થઈ જાય. આવો ભાઈ, અભી અભીભાઈ, ક્યાં બાત હે, પેલા એમના માટે તારી, હા, ક્યાં બાત હે, ક્યાં બાત હે. અને તમને આનંદ આનંદ કરાવું, બાકી ખરેખર બધા જ એટલા ગુણી અમારા સંગીતકારો છે, આ તો આનંદ કરીએ. બાકી ખૂબ ગુણી સંગીતકારો છે અને વર્ષોથી વગાડે છે. આ 23મું જ ચાલે છે. આ ઉંમરમાં આટલું સારું વગાડવું કાબિલે તારીફ. અને અમે કોઈ ખાસ રિહર્સલ જોઈને નથી આવ્યા, તમે જોતા છો આંખોના ઇશારાથી કામ ચાલે છે. તો એટલે રિહર્સલ કરીને જ આવ્યા છીએ સાહેબ, એમ પૂરેપૂરું. હા, તમે એમાં પાછી કપાત નહીં લઈ આવતા. આપણા અભિજીતભાઈ ગોહિલ છે, અગેન ભાવનગરથી છે, તો એમનો સાથ અમારા મીતભાઈ પણ સાથે સાથે આપશે. આ બધા ભાવનગરના છીએ, અમારા બે સિવાય. હું તમારો પાડોશી જામનગરનો છું, આ છે દૂર છે વડોદરાનો છે, પણ વાંધો નહીં. અભિભાઈ બાત હે, તાલી તો પાડી દીધી, ગીત તો ઓળખો. હા એમ, ઓકે ઓકે. જો બધા આ બધા પાસેથી તમે લઈ લેજો, મેં હાથ ઊંચો કરવાનું કીધું તું, હું તો ગમે બોલું. હા હવે એ બરાબર છે. તો આપણે આ બધી તો મજાક છે, પણ મદન મોહન સાહેબનું નામ લીધું તો મદન મોહનજીને એક ટ્રીબ્યુટ આપતું એક ગીત તમે બધાએ ખૂબ સાંભળેલું હશે, અને એ વરસાદને લગતું ગીત છે. ચાલો મને કયો, કયું હોઈ શકે? મદન મોહન સાહેબ ગુજરી ગયા ને, વર્ષો થઈ ગયા એટલે જૂનું જ હશે. આ બધું વચ્ચે હું એટલે રાખું, મને આને આપણે ગુજરાતીમાં પોરો ખાઈ લઉં હું એટલી વાર. મદન મોહન સાહેબનું ગીત છે વરસાદને લગતું. નેના બરસે નહીં, પણ હજી થોડુંક એના જેવું જ નહીં, એ શાયદ એમનું નથી. વાંધો નહીં, પણ એ વગાડી લઈશ, બસ ચાલે. કોણ બોલ્યું? ક્યાં બાત હે, ક્યાં બાત હે. અને ભીમ પલાસ પણ બોલી ગયા, ક્યાં બાત હે, વાહ વાહ. કોણ બોલ્યું? મારા ચાહકો લાગે છે. સારું, એ કરી નાખીએ. પછી વરસાદ આવે ને કેરી ન ખાવા મળે તો મને નહીં કહેતા.
થેન્ક યુ સો મચ, થેન્ક યુ. વરસાદના ગીતો હતા બધા, અલગ અલગ ઝોનના, અલગ અલગ દશકોમાં બનેલા, પણ કેટલા સરસ છે, બધા જ સુંદર સુંદર બધું છે. હવે છેલ્લી બે રચનાઓ જુગલભાઈ, હવે ફાઇનલો. આવું જો એમ નહીં, ઘરે સાહેબ જબરજસ્તી કરે, અહીંયા તમે કરો, મારે કરવાનું છે શું ઈ કહો તમે. ના ના, બરાબર છે, બિલકુલ બિલકુલ. એટલે પ્રેમમાં જબરજસ્તી પણ એક પ્રકાર છે પ્રેમનો, એમાં તમે બળજબરી કરી શકો, વાંધો નથી. જી ના, એટલે હવે ઈ કગાર ઉપર જ છું. તો એટલે જ ને, સારું ક્રેવિંગ રહેવું જોઈએ, બીજી વખત તો જ તમે બોલાવો. બધું સાંભળી લેશો તો કેમ બોલાવશો મને? આ લાલચ અને ઓલું આપણી દેશી ભાષા કોણીએ ગોળ. ના ચોક્કસ ચોક્કસ. છેલ્લી બે રચનાઓ પણ લાંબી લાંબી બે રચનાઓ. એક તમે હમણાં આવ્યા હો સાહેબ, એમ એમ ન હાલે. ના એટલે એ બધું ધીરે ધીરે આવશે. આ તો ભાઈ જુગલભાઈ, આવી વાત નહોતી થયો આપણે. અહીંયા આ સ્ટોપર દઈ દીધી લાગે છે. આપણે છે ને બે નહીં ત્રણ રચના, સાચી વાત. અને હું ભાવનગરમાં છું એવું મને સમજાઈ ગયું. લે આટલું આ ડાયરો ને બધું આ કર્યું પ્રભાતિયા, બરાબર મેં કરી લીધી, ગુજરાતીની વંદના કરી લીધી જેટલી થતી. ટૂંકમાં છેલ્લી ત્રણ રચનાઓ ફાઇનલ. અમારામાં તિહાઈનું એક બહુ પ્રભુત્વ હોય, બધામાં ત્રિસત્ય આપણા વેદ પુરાણ કહી ગયા છે. આપણે ત્રણ રચનાઓ અલગ અલગ લાંબી લાંબી મેડલે હું કરીશ, બરાબર છે? એ હું કરીશ, મારે એ ત્રણ મે તો આ બેન મારું સમજી હૈકા ભાઈ, બીજું કોઈ નથી. એમાં જો આ સાહેબ જવા માંડ્યા, એ સાહેબ એ પાણી પીવા જાય, પાછા આવશે જોજો. અચ્છા, હમણાં ઘણા ઓલા શું કે રેટ્રો સોંગ્સ એ અત્યારે પાછા રિવાઈવ થઈ રહ્યા છે, તો એને લગતું એક ગીત તમને સંભળાવું, અને એના સાથે એક હોલિવૂડનું ગીત પણ સાથે સંભળાવવાનો પ્રયત્ન કરું. હોલિવૂડનું બહુ જ ફેમસ રચના છે પાનબાઈની. રચના શબ્દ બોલીએ એટલે ઓટોમેટિક આપણને મનમાં એવું જ આવે કે આવું કંઈક હશે. તમને આનંદ આવશે, હું નામ નથી રિવીલ કરતો. થેન્ક યુ.
થેન્ક યુ. હા નહીં હોય જાઓ, હજી મારે અમેરિકા આવવાનું છે, હું યાદ રાખીશ. ઓકે, આ જે હમણાં હોલીવુડ બધાએ તાલીઓ વગાડી, એ કયું હતું, કોણ કહેશે? હા તૂચો કરવાનો આપણો નિયમ ભૂલી જાઓ છો તમે, બેલા ચાઓ, બરાબર છે. કેટલાય નહોતું સાંભળ્યું આ, પણ કહી દે વાંધો ને, એમાં કંઈ ખોટું નથી, મેં નહોતું સાંભળ્યું આ, બરાબર ને? પણ મેરા જૂતા એ જાપાની તો સાંભળ્યું હતું ને, આ એમાંથી પ્રેરિત હોય એવું નથી લાગતું તમને? કેટલું જૂનું ગીત છે આપણું, અને અત્યારે મેં તમને કીધું ને પેકિંગ બદલે છે, વસ્તુ લગભગ સેમ જ હોય છે. હવે હું એક આ પણ એક નવીન પ્રયાસ છે, અને અગેન ફર્સ્ટ ટાઈમ છે. ન્યૂઝ આપણે જોઈએ, ન્યૂઝનું ફૂલ ફોર્મ કોને ખ્યાલ છે? બરાબર ને? એવી રીતે આપણા ભારતના જે આપણા ચાર મહત્વના જે દિશાઓ છે, જેમ કે ઉત્તરાખંડ લઈ લ્યો, કે આ બાજુ બંગાળ લઈ લ્યો, નીચે સાઉથ લઈ લ્યો, આ બાજુ ગુજરાત લઈ લ્યો, આ ચાર જગ્યાનું રિજનલ જે મ્યુઝિક છે એ વગાડવાની હું તમારી સમક્ષ કોશિશ કરીશ. અને અને આપણે જેમ કહીએ ને વિવિધતામાં એકતા, એ તમને દેખાશે કે સંગીત, ભાષાઓ બધું અલગ છે, પણ છતાંય કેટલું સામંજસ્ય છે એની અંદર. તો એ એક પ્રયાસ છે, છેલ્લી બે જ રચનાઓ છે. થેન્ક યુ. અમુક બગાસાઓ મને દેખાઈ રહ્યા છે એટલે ચોખવટ કરું છું, મારા માટે નથી.
થેન્ક યુ સો મચ, થેન્ક યુ. થેન્ક યુ. તો આ અલગ અલગ ઝોનના તમે જેમ કે ઉત્તરાખંડનું સંગીત સાંભળ્યું, પછી બંગાળનું સાંભળ્યું, સાઉથનું સાંભળ્યું અને આપણું ગુજરાતી સાંભળ્યું, સેમ પેટર્નમાં હતા બધા જ ગીતો, વિવિધતામાં એકતા. હવે બસ એટલે તમે ટૂંકમાં થાક જ નહીં ખાવા દી એમને, બોલો તમે આગળ શું વગાડો છે. ઓકે, હું કોશિશ કરું. હું તમે જરાક આગળ આવતા રહ્યો.
થેન્ક યુ સો મચ. સેમ તાળીઓ તમે શરૂઆતથી આટલે જ માત્રામાં તાળીઓ પાડો છો મારા માટે, એ મારા માટે ખૂબ મોટી વસ્તુ છે. થેન્ક યુ સો મચ. આ કાર્યક્રમની છેલ્લી પ્રસ્તુતિ હવે હું કરવા જઈ રહ્યો છું. આ કાર્યક્રમમાં આનંદ આવ્યો આપ સૌને? થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સાહેબ જી. તો આપણે જેના લીધે આનંદ કરી રહ્યા છીએ, જે દેશની સુરક્ષા કરી રહ્યા છે આપણા જવાનો, તો આપણે અહીંયા આનંદ કરી રહ્યા છીએ. બાકી પરિસ્થિતિઓ આપણે જાણીએ છીએ, આડોસ પાડોશના આપણા બધાના પ્રેમ. તો આપણે એને યાદ કરીને આ કાર્યક્રમને વિરામ આપીએ. બીજું, આ કાર્યક્રમ જેમણે બી આમાં સહયોગ નાનો મોટો બી કરેલો છે, સાઉન્ડની ટીમ, લાઇટની ટીમ, આપણા જુગલભાઈ શાહ સાહેબ, બીજા અન્ય જે બી સ્પોન્સર્સ હશે એમનો હું ખૂબ આભાર માનું છું. સૌથી મોટો આભાર મારા સંગીતકાર મિત્રોનો, ખૂબ સરસ એ લોકોએ મને સાથ આપ્યો અને આપતા રહે છે. માનસ ઓન તબલા, અભિભાઈ ઓન ઓક્ટોપેડ, મીતભાઈ ઓન કેહોન, દેવભાઈ ઓન કીબોર્ડ અને ભગીરથ ભટ્ટ, હું પોતે ઓન સિતાર. આવો પ્રોગ્રામ કદાચ પહેલો જ હશે કે એન્કરે હું, ગાયકે હું, વાદકે હું, વખાણે હું જ કરું. Thank you.
થેન્ક યુ સો મચ, થેન્ક યુ. તમારો બધાનો આટલો પ્રેમ આશીર્વાદ જોઈને મને ખૂબ આનંદ થાય છે. થેન્ક યુ સો મચ. આવા જ આશીર્વાદ આપતા રહેજો અને બ્લેસિંગ્સ આપતા રહેજો. થેન્ક યુ સો મચ. અમે આખી ટીમ વતી અમારો તમારો આભાર માનીએ છીએ. જુગલભાઈ બે શબ્દ કહેશે. મારા કરતા વધારે શીતલબેન, પ્લીઝ તમે આવો. બે શબ્દ જ કીધા છે એટલે વધારે નહીં. પહેલા તો એમ કહીશ કે આપણે બધાએ ખૂબ આજે મજા કરી છે અને આપણે એવા આગ્રહથી ભગીરથભાઈને રજા આપીએ કે ગમે ત્યારે અમે લોકો પ્રોગ્રામ નક્કી કરીએ, તમારી કોઈ પણ ડેટ હોય એને પોસ્ટપોન કરીને અહીંયા આવવાનું રહેશે મોટા ઓડિટોરિયમમાં. અને અહીંયા ઘણા બધા અમે લોકો સિંગર્સ તો ન કહીએ, નાના કહેવાય સિંગર્સમાં, પણ સંગીત પ્રેમીઓ અને ખૂબ આને લાગતા વળગતા એટલે એ લોકોએ વધારે મજા કરી છે. અને તમારું પ્રેઝન્ટેશન ખૂબ સરસ, એક સરખું બધાને બાંધી રાખ્યું અને જેને કહેવાય કે કોઈ શબ્દો નથી પણ તમારે અવારનવાર મળતા રહેવાનું છે. અને મારે પછી જામનગર બરોડા સુરત આવવાનું બાકી છે. હા, અમેરિકા લઈ જવાના છે, બરાબર. થેન્ક યુ વેરી મચ તમને અને પૂરી ટીમને. થેન્ક યુ સો મચ. યસ યસ યસ. હા ભગીરથભાઈ, આપણી પાસે ખૂબ સરસ મજાનું ઓડિયન્સ છે આજે અને એના લીધે આપણો પ્રોગ્રામ વધારે સક્સેસ થયો હોય, બરાબર છે. એક વાર એ બધા તરફથી એક મિનિટ. વૈભવભાઈ અને શીતલબેન માટે ખાસ તાળીઓ કે આપણને ફ્રીમાં આવું મનોરંજન કરાયું. થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ વેરી મચ. પાંચ મિનિટ ખાલી વેઇટ કરજો, પાંચ મિનિટ. આ લોકોનું આપણે ગિફ્ટ ટેમ્પરથી આખી ટીમને શીતલબેનના હાથે ગિફ્ટ ટેમ્પર્સ આપીએ. હા, ભગીરથભાઈ ને શીતલબેન. આપણે એને તાળીઓથી વધાવી લઈએ. ભગીરથ ભટ્ટ, એમના પછી તબલા પર માનસભાઈ. આ બધી યંગ ટેલેન્ટ છે આપણા માટે. માનસભાઈ, અભિજીત ગોયલ, આપણું લોકલ ટેલેન્ટ છે, એમને આપણે ખૂબ વધારે તાળીઓથી વધાવી. દેવભાઈ, આ બધી યંગ ટેલેન્ટ છે જે ભાવનગરની છે બધી. અને અગેન મીત પંડ્યા ઓન કોન, મારા મિત્ર અને મોજના મેમ્બર્સ પણ છે. અગેન થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ. સિતાર ફ્યુઝન નામ સાંભળી મને લાગ્યું કોઈ નહીં આવે, પણ ભગીરથભાઈની ફેસ વેલ્યુ છે એટલે તમે બધાએ ખૂબ માણ્યું. વિધાઉટ વોકલિસ્ટ આટલું બેસવું એ પેશન્સ જાળવી બહુ અઘરી છે. થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ. અને વૈભવભાઈ બે શબ્દો કે જો હવે ભાગ છે.
જમાડીને ઉડાવી દીધો, વાંધો નથી કે